मूळ सौराष्ट्रना अने हाल तमिलनाडु खाते रहता तमिल परिवारों पोताना वतननी मुलाकात करी शके ते माटे केंद्र अने राज्य सरकारना सहयोग थी सौराष्ट्र तमिल संगम कार्यक्रम योजाई रह्यो छे, जेमा तबक्कावार तमिल परिवारों सौराष्ट्रमां आवी भगवान सोमनाथ महादेव अने गीर नेशनल पार्कनी मुलाकात अने त्यारबाद द्वारका यात्राधामना दर्शन करवानी साथे अहींनी सांस्कृतिक धरोहरथी वाकेफ थई रह्या छे। त्यारे पोरबंदर अने द्वारका वच्चे आवेला विसावड़ा गाम खाते आवेला मूळ द्वारका तीर्थधाम पहोंच्या हता, ज्यां प्रवासन मंत्री मुड़ू बेरा तथा पोरबंदर सांसद रमेश धड़ूक तेमज पूर्व धारासभ्य बाबू बोखीरिया सहितना जिला भाजपना आगेवानो तथा पदाधिकारीओए उपस्थित रही तमिल परिवारोनो उष्माभर्यु स्वागत करवामां आव्युं हतुं। सौराष्ट्र तमिल संगम नो कार्यक्रम 17 एप्रिले शुरू थयो छे अने आवती काले 26 एप्रिले सोमनाथ छे ए छेलो दिवस छे। काले समारोह कार्यक्रम छे, दररोज 2 दिवस जे तमिल थी 300 सवा 300 भाईओ बहेनो आवे छे ए सोमनाथमां 2 दिवस रहीए छे, अलग अलग कार्यक्रमों भाग लीए छे। पछी 3જા દિવસે ए सवारे 7:30 વાગે સોમનાથથી દ્વારકા જવા રવાના થઈ છે। દ્વારકા દર્શન અને અન્ય કાર્યક્રમો, શિવરાજપુર બીચ અને અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ભાષા લેંગ્વેજના કાર્યક્રમ છે, એવા બધા કાર્યક્રમમાં દ્વારકા પણ ભાગ લઈએ છે 1 દિવસ, અને પછી 4થા દિવસે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે। આજે પોરબંદર જિલ્લાના વિસાવાડા એટલે મૂળ દ્વારકા, આ જે આખો કાર્યક્રમ છે તમિલ સંગમ, એ કાર્યક્રમ આપણે બધાને ખ્યાલ છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર બે સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં લોકભાગીદારી અને ખાસ કરીને ગ્રામીણ સંસ્કૃતિને પણ જોડવાનો એક પ્રયાસ કર્યો છે, અને એમાં સરકાર દ્વારા આયોજન નહીં પણ સ્વયંભૂ ગામ પોતે એ ગીર સોમનાથમાં બાદનપર, દ્વારકામાં ટુકડી અને ગઈકાલે દ્વારકામાં વસઈ ગામે પણ હતું, જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ વાઘેર સમાજ હોય, રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, મેર સમાજ હોય, એ અલગ અલગ સમાજના આગેવાનોએ પોતાના ગામમાં આ મહેમાનોને બોલાવી અને ત્યાં પોતાની રીતે અહીંયા સ્વાગત કર્યું। આપણે જોયું કે વિસાવાડામાં હમણાં ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કર્યું અને મૂળ દ્વારકા જે છે ત્યાં દર્શન પણ કર્યા, અને હવે અહીંયા જે પ્રખ્યાત મેર રાસમંડળી છે એનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ટૂંકો રાખવામાં આવ્યો છે, અને પછી અહીંથી જે આ ભાઈઓ બહેનો છે એ દ્વારકા જવા રવાના થશે અને ત્યાં 1 વાગ્યા પહેલાં એને મંદિરમાં દર્શન કરશે। આખો એ કાર્યક્રમમાં આવતીકાલે જ્યારે સમારોહ છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિડીયો કોન્ફરન્સથી એને સંબોધન કરવાના છે। આવતીકાલે રૂપાલા સાહેબ અને અન્ય મહાનુભાવો, ત્યાંના મદુરાઈના રાજા અને બીજા કેન્દ્રીય મંત્રીઓ, અન્ય રાજ્યના ગવર્નરશ્રીઓ અને આપણા રાજ્ય સરકારનાથી 4થી 5 ઋષિકેશભાઈ પટેલ, આપણા અન્ય મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। દરરોજ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના ઓછામાં ઓછા 1 મંત્રી આવે છે। હું અને ઋષિકેશભાઈ પટેલ ગઈ 16 એપ્રિલથી લઈને 26 એપ્રિલ સુધી ત્યાં સોમનાથ ખાતે જ રહ્યા હતા। આજે વિસાવાડાનું આમંત્રણ હતું કે અમારે સ્વાગત કરવું છે, એટલે અહીંયા આવ્યા છીએ અને ભવ્ય રીતે સ્વાગત વિસાવાડા ગામે કર્યું, એટલે એનો રાજ્ય સરકાર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિસાવાડા એટલે મૂળ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ વિંજાત ભગત મેર સમાજ વાડી ખાતે અગ્રણીઓ દ્વારા તમિલ પરિવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોરબંદરની સાંસ્કૃતિક ઓળખ સમા મેહર પરંપરાગત રાસને નિહાળીને તમિલ પરિવારો મંત્રમુગ્ધ બની ગયા હતા। પારંપરિક મેહર પરિવેશ દ્વારા બહેનો અને ભાઈઓએ મેહર રાસ, ઢાલ અને તલવાર રાસ રજૂ કરી તમિલ પરિવારોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। અહીં આવેલા તમિલ ભાઈ બહેનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમદા અભિગમથી આજે તેઓને પોતાના મૂળ વતનમાં આવવાનો અવસર મળ્યો છે અને અહીંની જે પોતાના મૂળ ગામો છે તેમાં આવી અને તેઓ ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે। મેં તમિલનાડુ તિરુચી સે આ રહા હું, હમને ઉધર સે 20 તારીખ કો નિકલા થા, इधर अभी पास्ट 2 दिन का हमने सोमनाथ मंदिर का गया, उधर सभी दर्शन हो गया, होने के बाद उधर लोगों हमको बहुत अच्छा से वो लोग हमको अच्छा से ट्रीटमेंट किया है, स्वागत किया है। हम लोग उधर
सभी मंदिर देखने के बाद वो सभी जगह पर देखने के बाद आया हुआ है। ये करने वाला दोनों सेंट्रल गवर्नमेंट का मोदी जी और स्टेट गवर्नमेंट का गुजरात का चीफ मिनिस्टर जी, उसको हमने धन्यवाद दे रहा है। मैं सेलम से आई हूँ, यहाँ सौराष्ट्र तमिल संगम आके मैं बहुत खुश हूँ। मैं पहले मोदी जी को धन्यवाद देना चाहती हूँ, क्योंकि हमारे पूर्वजों ने यहाँ से तमिलनाडु गए हैं। हम उनका सपनों सपना था कि यहाँ आकर हमारे स्थान को, हमारे देवता तीर्थ को जाना है। वो सब सपना को साकार कर दिया है मोदी जी का गवर्नमेंट। हमको बहुत खुश है यहाँ आकर। हमारे भाई बहनों उन सब हमका स्वागत अच्छे तरह करते हैं। हम बहुत खुश हैं, हमको बोलने के लिए शब्द भी उठता नहीं। उसे यहाँ आकर हमको पुलकांकित होता है।